મહેસાણા જિલ્લાના સતલાસણા ગામના ગરીબોની દીતક કથા. સતલાસણા ગામના ગુરિયાપરામાં જવાના રસ્તાની આજુબાજુમાં ગરીબોના મકાનો આવેલા છે. ગટરની સુવિધા ના હોવાથી આ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરીબના ઘરોમાં ગટરની સુવિધા પંચાયતે પૂરી ના પાડવાથી દરેકે તેમનું નાવા ધોવાનું વેસ્ટેજ પાણીના નિકાલ માટે ઘર આગળ મોટા ખાડા કરવા પડે છે. તેમ છતાં પંચાયત કે સરકારની આંખો ખુલતી નથી અને તેના કારણે લોકો રોગચાળાની લપેટમાં આવે તેવો માહોલ ઉભો થયો છે. પંચાયતની બેદરકારીના કારણે ખાડાની અંદર ખરાબ પાણી ભરાવાથી અને ગંદકીના લીધે રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણે ગણવા, સરકારને કે પછી પંચાયતને, તે જોવાનું રહ્યું. આરોગ્ય ખાતા દ્વારા રોગચાળો ન ફેલાય તેના માટે શું પગલા ભરે છે? આ ગરીબોનું કહેવું છે કે અમોને કદાપી શૌચાલય કે ગટરની સુવિધા આ સરકારે પૂરી પાડેલ નથી. જો આવનારી 2022ની ચૂંટણીમાં ભાજપ સરકાર જીતીને આવે અને આ ગરીબોને શૌચાલય અને ગટરની વ્યવસ્થા પૂરી પાડશે ખરી, તેવું આ ગરીબોનું કહેવું છે. આજ સુધી દિલાસા આપ્યા પણ કોઈ અમલવારી કરી નથી. નથી કોઈ સરપંચ અહીંયા જોવા ગરીબોને આવ્યો કે નથી કોઈ અહીંના સભ્ય કોઈ જોવામાં આવ્યા નથી. શું તકલીફ અહીંયા વળી સંદાસ નથી કરી. છું ગટર લાઈન નાખી આલો બેન, અમારા આટલામાં સર નહીં. ગટર લાઈન નાખી આલી પડ ગઈ હોય આ તો કે તમે તમારા આયા છે સભ્ય હોય ને કહો તો કે કરી આપશે. અમે અમારું કરીએ પણ તમે જીતીને આવ્યા, અમે વોટિંગ આલો, અમે નોમ કરે, અમે આવીએ તો તમે અમને આટલું ના કરી આલો. પછી શું કામનું વોટિંગ? કેટલા 12 મહિના 2 વર્ષે આવે તો આઈને ઉભા થઈ જાય. અમને આલજો, અમે કરી આલશું. જીતીને આવી તો તમને કરી આલશું. એ જીતીને આવ્યા તો એ બધું થયું કે આવે છે વોટ લેવા આવું. વોટ લેવા પાસે પણ ના આવું, કોંગ્રેસ ના આવું, પંચાયત ના સભ્ય આવું, સપોર્ટ ના આવું. કોઈ કોમ કરવા માટે કોઈ કહેતા નહીં. બરાબર કોમ કરી આલશું. બરાબર હવે આ પાણી જે તમે ભેગું કર્યું છે અહીંયા એના માટે તમારો છોકરો મોદા નહીં થાય? છોકરો થાય, છોકરો મોદો થાય પણ અમારા રસ્તામાં જાય તો લોકો ગાલી બોલે. એમાં અમારા રસ્તામાં કોને જાય તો ગમની બચી વચ્ચે કાંઈ મેં આવતી જાતી ગાલી બોલે. હા, એટલા માટે કર્યો કરીએ છીએ. તમને કોઈ આ ગટરો બનાવવાનો આશ્વાસન આપેલું પંચાયતવાળાએ આવતા વોટ લેવા માટે? હા, આવું એક કહેતા કે અમે કરી આવીએ.